વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ત્રણથી જોઈશું પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ત્રણ તમારા મિત્રો ઓછામાં ઓછા દસ ના શરીરના તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપીને તમારા અવલોકનોને કોષ્ટક ચાર પોઈન્ટ બે માં નોંધ કરો મિત્રો પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ત્રણ માટે ક્લિનિકલ થર્મોમીટર વડે તમારા દસ મિત્રોના શરીરના તાપમાન માપો તમારા અવલોકનો કોષ્ટક નોંધો શું દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર સાડત્રીસ અંશ સેલ્સિયસ જેટલું છે ખરું મિત્રો તમે આ પ્રવૃત્તિ કરશો એટલે તમને ખબર પડશે કે દરેક વ્યક્તિના શરીરનું તાપમાન સાડત્રીસ અંશ સેલ્સિયસ જ આવતું નથી કોઈકનું સાડત્રીસ અંશ સેલ્શિયસ કરતા થોડું વધારે તો કોઈકનું સાડત્રીસ અંશ સેલ્શિયસ કરતા થોડું ઓછું આવે છે દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર સાડત્રીસ અંશ સેલ્શિયસ ન પણ હોઈ શકે શરીરનું તાપમાન સાડત્રીસ અંશ સેલ્શિયસ કરતા સહેજ વધુ કે સહેજ ઓછું પણ હોય વાસ્તવમાં જેને આપણે શરીરનું સામાન્ય તાપમાન સાડત્રીસ અંશ સેલ્સિયસ કહીએ છીએ તે ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓના શરીરના તાપમાનોનું સરેરાશ મૂલ્ય છે મિત્રો દરેક વ્યક્તિનું તાપમાન સાડત્રીસ અંશ સેલ્સિયસ કે તેનાથી સહેજ વધારે કે ઓછું હોય છે વાસ્તવમાં જેને આપણે શરીરનું સામાન્ય તાપમાન સાડત્રીસ કહીએ છીએ ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાનના માપન માટે જ કરેલી છે સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન પાંત્રીસ અંશ સેલ્શિયસથી નીચે કે બેતાલીસ અંશ સેલ્શિયસથી ઉપર જતું નથી માટે ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ પાંત્રીસ અંશ સેલ્શિયસથી હોય છે વિદ્યાર્થી મિત્રો ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાનના માપન માટે જ કરેલી છે ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ પાંત્રીસ અંશ સેલ્શિયસથી બેતાલીસ અંશ સુધીનો હોય છે કેમ કે સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન પાંત્રીસ અંશ સેલ્શિયસ થી નથી બુઝોને તોફાની વિચાર આવ્યો કે લાવતો ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપું પરંતુ પહેલીએ તેને તેમ કરતા અટકાવ્યો બુઝો ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપવા માંગે છે શું તે શક્ય છે નહીં ક્લિનિકલ થર્મોમીટર માત્ર માનવ શરીરનું તાપમાન માપવા માટે જ મદદરૂપ થાય છે મિત્રો તમને અહીં એક સાવચેતી આપેલી છે સાવચેતી માનવ શરીર સિવાયના કોઈપણ પદાર્થોના તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવો નહીં ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિની નજીક રાખશો નહીં તેની તૂટી જવાની સંભાવના છે મિત્રો ક્લિનિકલ થર્મોમીટર વડે માનવ શરીર સિવાયના કોઈ પણ પદાર્થનું તાપમાન માપવું જોઈએ નહીં તે ઉપરાંત ક્લિનિકલ થર્મોમીટરને તડકા કે અગ્નિની નજીક રાખવું જોઈએ નહીં કેમ કે તેનાથી થર્મોમીટરની તૂટી જવાની સંભાવના રહે છે ચાર પોઈન્ટ ત્રણ પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન આપણે કેવી રીતે માપી શકીએ આ હેતુ માટે બીજા થર્મોમીટરો પણ બનાવવામાં આવેલા છે આમાંનું એક થર્મોમીટર લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખાય છે વિજ્ઞાન શિક્ષક જરૂરથી તમને લેબોરેટરી થર્મોમીટર બતાવશે કાળજીપૂર્વક તેને જુઓ તેમાં અંકન કરેલા મહત્તમ તથા લઘુત્તમ તાપમાનોની નોંધ કરો મિત્રો માનવ શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર છે પરંતુ માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન આપણે કેવી રીતે માપી શકીશું આ હેતુ માટે બીજા થર્મોમીટર બનાવવામાં આવેલા છે જેમાંનું એક થર્મોમીટર એ લેબોરેટરી થર્મોમીટર છે લેબોરેટરી થર્મોમીટર તમારી પ્રયોગશાળામાં હોય છે લેબોરેટરી થર્મોમીટરને ધ્યાનથી તમારા હાથમાં પકડો અને તેમાં અંકન કરેલા મહત્તમ એટલે કે વધારેમાં વધારે તથા લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા તાપમાનની નોંધ કરો સામાન્ય રીતે લેબોરેટરીની રેન્જ માઇનસ દસ અંશ સેલ્શિયસથી એકસો દસ અંશ સેલ્શિયસ હોય છે વળી ક્લિનિકલ થર્મોમીટર માટે તમે જોયું હતું તેમ લેબોરેટરી થર્મોમીટર વડે નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય છે તે જાણી લો આ જાણકારી વડે જ તમે થર્મોમીટર વડે દર્શાવાતું તાપમાન ચોકસાઈ પૂર્વક માપી શકશો મિત્રો સામાન્ય રીતે લેબોરેટરી થર્મોમીટરની રેન્જ માઇનસ દસ અંશ સેલ્શિયસથી એકસો દસ અંશ સેલ્શિયસ સુધીની છે જેમ આપણે ક્લિનિકલ થર્મોમીટરના નાના વિભાગનું મૂલ્ય મેળવ્યું હતું તેમ લેબોરેટરી થર્મોમીટરમાં નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય તે જાણી લો અહીં તમને લેબોરેટરી થર્મોમીટરની આકૃતિ દર્શાવેલી છે જુઓ મિત્રો અહીં તમને લેબોરેટરી થર્મોમીટરની આકૃતિ દર્શાવેલી છે વિવિધ હેતુઓ માટે જુદા જુદા થર્મોમીટર વપરાય છે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે આગળના દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન હવામાન ખાતા દ્વારા માપીને જણાવાય છે તે માપવા માટે વપરાતા થર્મોમીટરને મહત્તમ લઘુત્તમ થર્મોમીટર કહે છે તો ચાલો આપણે આ થર્મોમીટરનો ઉપયોગ કેવી રીતે થાય છે તે શોધીએ મિત્રો હવે આપણે લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે શીખવાનું છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ચાર પ્યાલા કે બીકરમાં થોડુંક નળનું પાણી ભરો હવે લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડીને તેનો મર્ક્યુરીવાળો છેડો પાણીમાં ડૂબેલો રહે તેમ રાખો મર્ક્યુરી બલ્બવાળો થર્મોમીટરનો છેડો પાત્રના તળિયે કે દિવાલને અડકે નહીં એમ થર્મોમીટરને ઊભું ગોઠવો હવે થર્મોમીટરના પાતળા વેહમાં મર્ક્યુરીના પાતળા વેહમાં પારો સ્થિર ન થાય ત્યાં સુધી રાહ જુઓ જે સ્થાને સ્થિર થયો તે સ્થાનનો અંક તે સમયનું પાણીનું તાપમાન દર્શાવે છે મૂલ્યની નોંધ કરો મિત્રો પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ચાર માટે તમને લેબોરેટરી થર્મોમીટર બીકર અને નળનું પાણી જોઈશે એક બિક્કરમાં થોડું નળનું પાણી ભરીને તેને ટેબલ પર મૂકો લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડીને તેનો મર્ક્યુરીવાળો છેડો પાણીમાં ડૂબેલો રહે તેમ રાખી આકૃતિમાં દર્શાવ્યા મુજબ થર્મોમીટરે ઊભું ગોઠવો થર્મોમીટરનો પારો સ્થિર થાય ત્યારે તાપમાન વાંચો આ અંક તે સમયનું પાણીનું તાપમાન દર્શાવે છે જુઓ મિત્રો અહીં આકૃતિ ચાર પોઈન્ટ પાંચમાં લેબોરેટરી થર્મોમીટરની મદદ વડે પાણીનું તાપમાન કેવી રીતે મપાય તે દર્શાવેલું છે વર્ગના દરેક વિદ્યાર્થીઓ વડે નોંધેલા તાપમાનોને સરખાવ શું બધાના અવલોકનો સમાન છે નહીં ને તો માપનમાં તફાવત કેમ આવ્યો તેની ચર્ચા કરો આ પ્રશ્નનો જવાબ આપવા પ્રયત્ન કરીએ મિત્રો દરેક વિદ્યાર્થીઓ વડે નોંધેલા તાપમાનોને સરખાવો શું બધાના અવલોકનો સમાન આવ્યા નહીં કેમ આવું થયું ચાલો આ પ્રશ્નનો જવાબ મેળવવા આપણે પ્રયત્ન કરીએ તે વાત સમજાઈ ગઈ કે શા માટે ઊંચું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર વપરાય નહીં પરંતુ શું તેના શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય ખરું વળી ભૂઝોને તે વાતની નવાઈ જરૂર છે કે જ્યારે થર્મોમીટરના મર્ક્યુરી બલ્બને બીજા કોઈ પદાર્થના સંપર્કમાં લાવીએ ત્યારે તેનું લેવલ શા માટે બદલાવવું જોઈએ મિત્રો ભૂજોને સમજાઈ ગયું છે કે શા માટે ઊંચું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર વપરાય નહીં પરંતુ શું શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય તેનો જવાબ આપણે તેમાં લેબોરેટરી થર્મોમીટરને ડૂબાડીને ઊભું ગોઠવો જ્યાં સુધી પારો સ્થિર થાય ત્યાં સુધી રાહ જુઓ ત્યારબાદ તમારું તાપમાનનું અવલોકન નોંધી લો હવે હળવેથી થર્મોમીટરને પાણીની બહાર કાઢો જુઓ કે હવે શું થાય છે શું તમે જોયું કે કે થર્મોમીટર પાણીની બહાર આવ્યું તરત જ પારાનું સ્તર નીચે ઉતરવા લાગ્યું આનો અર્થ તે થાય કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હોય ત્યારે જ તાપમાનનું અવલોકન લઈ લેવું જોઈએ મિત્રો પ્રવૃત્તિ ચાર પોઈન્ટ પાંચ માટે ગરમ પાણી બીકર લેબોરેટરી થર્મોમીટર જોઈશે બિક્કરમાં થોડું ગરમ પાણી લો તેમાં લેબોરેટરી થર્મોમીટરને ડુબાડીને ઊભું ગોઠવો થર્મોમીટરમાં મર્ક્યુરીનું સ્તર સ્થિર થાય ત્યારે તેનું તાપમાન નોંધો હવે થર્મોમીટરને પાણીની બહાર કાઢી તેનું તાપમાન નોંધો શું ફેરફાર થાય છે તે જુઓ મિત્રો જેવું તમે થર્મોમીટર ને પાણીની બહાર કાઢશો કે તેનું મર્ક્યુરી સ્તર નીચે ઉતરવા માંડે છે આમ મિત્રો પાણીનું તાપમાન માપવા થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હોય ત્યારે જ તાપમાનનું અવલોકન લેવું જોઈએ તમને એ ચોક્કસ યાદ આવશે કે શરીરનું તાપમાન માપવા માટે તમે ક્લિનિકલ થર્મોમીટરને મોઢામાં મૂક્યું હતું પરંતુ તમે તેને મોઢાની બહાર કાઢીને તાપમાન માપ્યું હતું તો શું તમે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકો ખરા ના કારણ કે દેખીતી રીતે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરવું હિતાવહ નથી મિત્રો આપણે શરીરનું તાપમાન માપ જ્યારે માપીએ છીએ ત્યારે ક્લિનિકલ થર્મોમીટરને મોઢામાંથી બહાર કાઢ્યા બાદ તાપમાન ચેક કરીએ છીએ તો શું તમે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકો નહીં કારણ કે હમણાં જ આપણે જોયું કે લેબોરેટરી થર્મોમીટર એ પદાર્થના સંપર્કમાં હોય ત્યારે જ તેનું તાપમાન લઈ શકાય છે પદાર્થના સંપર્કમાંથી થર્મોમીટર લઈ લેતા

તેના પારાના લેવલમાં શા માટે ફેરફાર નથી થતો હવે ફરીથી ક્લિનિકલ થર્મોમીટરને ધ્યાનથી જુઓ તમને પારો ભરેલા બલ્બની નજીક ખાંચ દેખાશે જુઓ તમે આકૃતિ ચાર પોઈન્ટ છમાં ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ હોય છે મિત્રો તમે ક્લિનિકલ થર્મોમીટરને ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે ક્લિનિકલ થર્મોમીટરમાં પારો ભરેલા બલ્બની નજીક ખાંચ આવેલ હોય છે આ ખાંચનો ઉપયોગ શું છે તે પારાના સ્તર જતું અટકાવે છે મિત્રો ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સહેજ ઉપર નળીમાં ખાંચ હોય છે જે મર્ક્યુરીના સ્તરને નીચે ઉતરી જતું અટકાવે છે થર્મોમીટરમાં પારાના વપરાશ અંગે ઘણી બધી અંગત બાબતો રહેલી છે પારો ઝેરી પદાર્થ છે જ્યારે થર્મોમીટર તૂટી જાય ત્યારે પારાનો નિકાલ કરવો મુશ્કેલ છે આ કારણે અત્યારે ડિજિટલ થર્મોમીટરનો વપરાશ વધ્યો છે કારણ કે તેમાં પારો વપરાતો નથી મિત્રો પારો એક ઝેરી પદાર્થ છે જેનો ઉપયોગ થર્મોમીટરમાં થાય છે જ્યારે થર્મોમીટર તૂટી જાય ત્યારે પારાનો નિકાલ કરવો મુશ્કેલ છે આ કારણે અત્યારે ડિજિટલ થર્મોમીટરનો વપરાશ વધ્યો છે કારણ કે તેમાં પારાનો ઉપયોગ થતો નથી મિત્રો હવે આપણે જોઈશું ક્લિનિકલ થર્મોમીટર તથા લેબોરેટરી થર્મોમીટરમાં તાપમાનના અવલોકનો નોંધતી વખતે રાખવાની જરૂરી સાવચેતી થર્મોમીટરને શિરોલંબ જ રાખવું ત્રાસું નહીં જુઓ મિત્રો આકૃતિ થર્મોમીટરને હંમેશા શિરોલંબ રાખવું જોઈએ સહેજ પણ ત્રાસુ રાખવું જોઈએ નહીં થર્મોમીટરનો મર્ક્યુરી ભરેલો બલ્બ જે પદાર્થ કે પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તેના સંપર્કમાં બધી બાજુથી હોવો જરૂરી છે વળી થર્મોમીટરનો મર્ક્યુરીનો છેડો એટલે કે મર્ક્યુરીવાળો ભાગ પાત્રની દિવાલને અડકવો જોઈએ નહીં મિત્રો થર્મોમીટરનો મર્ક્યુરી ભરેલો બલ્બ આપણે જે પ્રવાહી કે પદાર્થનું તાપમાન માપવું હોય તેના સંપર્કમાં બધી બાજુથી હોવો જોઈએ વળી થર્મોમીટરનો મર્ક્યુરીવાળો ભાગ પાત્રની દિવાલને અડે નહીં તેનું ચોક્કસપણે ધ્યાન રાખવાનું છે ઉષ્માનું તમે કદાચ જોયું હશે કે જ્યારે તળવાની કડાઈને જ્યોત પર રાખવામાં આવે છે ત્યારે તે ગરમ થઈ જાય છે તેનું કારણ એ છે કે ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રસરે છે પરંતુ જ્યારે કડાઈને જ્યોતથી અલગ કરવામાં આવે છે ત્યારે તે ધીમે ધીમે ઠંડુ પડે છે આ વખતે ઉષ્મા વાસણથી વાતાવરણ તરફ વહન થતી હોય છે તો હવે તમે સમજી ગયા હશો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે વાસ્તવમાં બધા જ કિસ્સાઓમાં ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ હોય છે મિત્રો જ્યારે તળવાની કડાઈને જ્યોત પર રાખવામાં આવે ત્યારે તે ગરમ થઈ જાય છે તેનું કારણ એ છે કે ઉષ્મા જ્યોતમાંથી કડાઈમાં પ્રસરે છે પરંતુ જ્યારે કડાઈને જ્યોતથી અલગ કરવામાં આવે છે ત્યારે કડાઈ ધીમે ધીમે ઠંડી પડવા લાગે છે આ વખતે ઉષ્મા કડાઈથી વાતાવરણ તરફ વહન પામે છે મિત્રો હવે તમે હશો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે વાસ્તવમાં બધા જ કિસ્સાઓમાં ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ થાય છે પહેલી પૂછે છે કે તો શું તેનો અર્થ એવો થાય કે સમાન તાપમાન વાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થતું નથી ઉષ્માનું વહન કેવી રીતે થાય છે તો ચાલો આપણે શોધી કાઢીએ મિત્રો ઉષ્માનું કઈ તરફ કેવી રીતે થાય છે તેના વિશે આપણે જાણવાનું છે તો ચાલો જોઈએ પ્રવૃત્તિ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ છ એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો કે પટ્ટી લો તેની પર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડી દો બધા જ ટુકડા સમાન અંતરે જ રાખો મિત્રો પ્રવૃત્તિ ચાર પોઈન્ટ છ માટે એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લો તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડો બધા જ ટુકડા સમાન અંતરે રાખો પટ્ટીના એક છેડાને સ્ટેન્ડ વડે પટ્ટી રહે રહે અને મીણના ટુકડા નીચે તરફ તેમ ગોઠવો જો સ્ટેન્ડ ન હોય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને બે ઈંટો વચ્ચે ભરાવી દો હવે બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી ગોઠવીને ધ્યાનથી અવલોકન કરો મિત્રો હવે સળિયાના એક છેડાને બે ઈંટો વચ્ચે ભરાવી સળિયો ક્ષમ ક્ષિતિજ રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો હવે બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી મૂકી ગરમ કરો સળિયા પર ચોંટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ મિત્રો અહીં આકૃતિ ચાર પોઈન્ટ સાતમાં તમને બતાવેલું છે ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન

કયો મીણનો ટુકડો સૌથી પહેલા પડી જાય છે શું તમને વિચાર આવે છે કે શું મીણબત્તીની જ્યોતની ઉષ્મા તેની નજીકના છેડાથી દૂરના છેડા તરફ પ્રસરે છે મિત્રો તમે અહીં જોઈ શકશો કે ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવા લાગે છે મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો કે સળગતી મીણબત્તીની નજીકથી ક્રમશઃ મીણના ટુકડાઓ નીચે પડવા લાગશે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્માવહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે મિત્રો ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા છેડા તરફ થાય છે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્માવહન કહે છે ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્માવહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે આમ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે શું બધા જ ઘન પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી કરે છે તમે ચોક્કસ જોયું હશે કે રસોઈમાં વપરાતા ધાતુના પાત્રના હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવાય છે તમે દાજિયા વગર ગરમ પાત્રને તેના હાથા વડે પકડીને ઉંચકી શકો છો ખરું ને મિત્રો શું બધા જ ઘન પદાર્થોમાં ઉષ્માનું વહન સરળતાથી થાય છે નહીં બધા જ ઘન પદાર્થોમાં ઉષ્માનું વહન સરળતાથી થતું નથી તમે રસોઈમાં વપરાતા ધાતુના પાત્રના હેન્ડલ જોયા હશે જે પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવાય છે તમે દાજ્યા વગર ગરમ પાત્રને તેના હાથા વડે પકડીને ઉંચકી શકો છો ખરું ને કેમ કે ધાતુના પાત્રના હેન્ડલ જે ઘન પદાર્થમાંથી બનેલા છે તેમાં ઉષ્માનું વહન થતું નથી તેથી તમારો હાથ દાજતો નથી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ સાત નાના બીકરમાં પાણી ભરીને તેને ગરમ કરો સ્ટીલની ચમચી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરીને તેમને બીકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડુબાડો કે તેમના એક બાજુના છેડાઓ પાણીની બહાર રહે થોડાક સમય રાહ જોયા પછી ગરમ પાણીમાં ડુબાડેલા પદાર્થોના પાણીની બહાર રહેલા છેડાઓને અડકો તમારા અવલોકનો નીચેના કોષ્ટક ચાર પોઈન્ટ ત્રણમાં નોંધો મિત્રો પ્રવૃત્તિ ચાર પોઈન્ટ સાત માટે નાના બીકરમાં અડધું પાણી ભરીને તેને ગરમ કરો સ્ટીલની ચમચી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરીને તેમના બીકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડૂબાડો કે તેમના એક બાજુના છેડાઓ પાણીની બહાર રહે થોડાક સમય પછી ગરમ પાણીમાં ડૂબાડેલા પદાર્થોના પાણીની બહાર રહેલા છેડાઓને અડકો અને તમારા અવલોકનોને કોષ્ટક ચાર પોઈન્ટ ત્રણમાં લખો કોષ્ટક ચાર પોઈન્ટ ત્રણ મિત્રો અહીં તમને વસ્તુઓ દર્શાવેલી છે વપરાયેલ વસ્તુ જે પદાર્થમાંથી બનેલ હોય તે અહીં લખવાનું છે શું બીજો છેડો ગરમ જણાય છે હા કે ના તો ચાલો જોઈએ સૌપ્રથમ સ્ટીલની ચમચી સ્ટીલની ચમચી એ કયા પદાર્થમાંથી બનેલી છે ધાતુ શું બીજો છેડો તેનો ગરમ થયો હશે હા બીજું લઈએ આપણે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટી એ કયા પદાર્થમાંથી બનેલી હોય છે પ્લાસ્ટિકમાંથી શું પ્લાસ્ટિકની ફૂટપટ્ટીનો બીજો છેડો ગરમ થયો હશે ના ત્રીજી વસ્તુ આપણે લઈએ પેન્સિલ પેન્સિલ કયા પદાર્થમાંથી બનેલી હોય લાકડું તો પેન્સિલનો બીજો છેડો ગરમ થયો હશે ના ચોથું આપણે લઈએ દ્વિભાજક દ્વિભાજક એ કયા પદાર્થમાંથી બનેલ છે ધાતુ તો શું દ્વિભાજકનો બીજો છેડો ગરમ થયો હશે હા જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ લોખંડ અને તાંબુ જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેમને ઉષ્માના મંદવાહક કહે છે જેમ કે લાકડું અને પ્લાસ્ટિક ઉષ્માના મંદવાહકો અવાહક કહેવાય છે મિત્રો પ્રવૃત્તિ ચાર પોઈન્ટ સાતમાં સ્ટીલની ચમચી અને દ્વિભાજકનો બીજો છેડો ગરમ થાય છે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને પેન્સિલનો બીજો છેડો ગરમ થતો નથી મિત્રો જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ લોખંડ અને તાંબુ જે ઉષ્માના સુવાહક છે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી થતું નથી તેમને ઉષ્માના મંદવાહક કહે છે જેમ કે લાકડું અને પ્લાસ્ટિક ઉષ્માના મંદવાહકોને અવાહક કહેવામાં આવે છે પાણી તથા હવા ઉષ્માના મંદવાહકો છે તો પછી તેઓમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થતું હશે ચાલો આપણે તે શોધીએ બાળ મિત્રો પાણી તથા હવા ઉષ્માના મંદવાહકો છે તો પછી પ્રશ્ન એ છે કે હવા અને પાણીમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થતું હશે તે સમજવા માટે આપણે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ આઠ કરવી પડશે જે આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં વંદે માતરમ